Hello everyone, in this video you are going to learn chapter number 8, reviews. In this chapter the first point is review objectives. Matlab ke je kai review thase to objectives kaya kaya hoi shake. So generally there are two types of objectives. First one direct objective and second one indirect objective. Direct objectives deal with the current project je atyare hal ma develop thai rahiyo che e project sathe deal karse direct objectives, and indirect objectives deal with the contribution of the review proper to the promotion of team members professional knowledge and the improvement of the development methodologies applied by the organization. To indirect objective je che e deal karse પ્રોફેશનલ નોલેજ જે છે જે ટીમ મેમ્બર છે એના પ્રોફેશનલ નોલેજ અને એનું ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે થઈ શકે એને રિલેટેડ જે કંઈ પણ મેથોડોલોજી યુઝ થતી હોય ડેવલપમેન્ટ મેથોડોલોજીસ એના પર ફોકસ કરશે એની સાથે ડીલ કરશે. તો જોઈએ ફર્સ્ટ ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ્સ. તો ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ્સ કયા હોઈ શકે? તો ફર્સ્ટ ટુ ડિટેક્ટ એનાલિસિસ એન્ડ ડિઝાઇન એરર્સ એઝ વેલ એઝ સબ્જેક્ટ્સ વેર corrections, changes and completions are required with respect to that original specification and approved changes. જો એનાલિસિસ અને ડિઝાઇનમાં જે કંઈ પણ એરર રહેલી હોય એને ડિટેક્ટ કરવું, પછી કરેક્ટ કોઈ જગ્યાએ કરેક્શન કરવાનું હોય, ચેન્જ કરવાનું હોય, એને કમ્પ્લીશન કરવાનું હોય, એને કમ્પ્લીટ કરવા માટે જે ઓરિજિનલ સ્પેસિફિકેશન છે એને અપ્રૂવ ચેન્જીસ છે એમાં જે કંઈ પણ એરર આવતી હોય એને ડિટેક્ટ કરવું, એ કામ જે છે ડાયરેક્ટ ઓબ્જેક્ટિવમાં આવશે. દેન ટુ આઇડેન્ટિફાઈ ન્યૂ રિસ્ક લાઇકલી ટુ અફેક્ટ ધ કમ્પ્લીશન ઓફ ધ પ્રોજેક્ટ. હવે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે અમુક એવા રિસ્ક હોય કે જે પ્રોજેક્ટ કમ્પ્લીશનમાં અફેક્ટ કરતા હોય તો એવા રિસ્ક કયા છે એને આઇડેન્ટિફાઈ કરવા માટે પણ રિવ્યૂ લેવામાં આવે છે. દેન ટુ લોકેટ ધ ડેવિએશન્સ ફ્રોમ ટેમ્પલેટ્સ એન્ડ સ્ટાઇલ પ્રોસિજર્સ એન્ડ કન્વેન્શન્સ. હવે જે કંઈ પણ ટેમ્પલેટ યુઝ કરતા હોય, તમે પ્રોસિજર યુઝ કરતા હોય અથવા કન્વેન્શન્સ યુઝ કરતા હોય, એમાં કંઈક ડેવિએશન્સ રહેલું હોય છે, કંઈક ચેન્જ રહેલો હોય છે, તો એ ચેન્જને લોકેટ કરવા માટે પણ રિવ્યૂનો યુઝ કરવામાં આવે. ટુ અપ્રૂવ ધ એનાલિસિસ ઓર ડિઝાઇન પ્રોડક્ટ. હવે એનાલિસિસ અથવા ડિઝાઇન પ્રોડક્ટને અપ્રૂવ કરાવવા માટે પણ રિવ્યૂનો યુઝ થાય છે. તો આ થયા ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ્સ. નાવ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટિવ્સ. હવે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટિવ એઝ વી નો ઇટ ડીલ વિથ ટીમ મેમ્બર્સ professional knowledge and improvement of their skills. To provide an informal meeting place for exchange of professional knowledge about development methods, tools and techniques. તો હવે જુઓ, ફોર ઇન્ફોર્મલ મીટિંગ જે છે એક એક પ્લેસ થવાની છે. એ પ્લેસ થાય છે એ કોના માટે થવાની છે? એક્સચેન્જ ઓફ પ્રોફેશનલ નોલેજ. એક્સચેન્જ ઓફ પ્રોફેશનલ નોલેજ, પ્રોફેશનલ નોલેજ જે છે એને એક્સચેન્જ કરવાનું છે. મતલબ કે એવી મીટિંગ કરવાની છે કે જેમાં જેટલા પણ ટીમ મેમ્બર્સ છે એ બધાના પ્રોફેશનલ નોલેજ જે છે એક્સચેન્જ થાય. કોના રિલેટેડ એ નોલેજ હશે? તો કે ડેવલપમેન્ટ મેથડ્સ હોઈ શકે, ટૂલ્સ હોઈ શકે અને ટેકનિક હોઈ શકે. નેક્સ્ટ, ટુ રેકોર્ડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન એરર્સ દેટ વિલ સર્વ એઝ અ બેઝિસ ફોર ફ્યુચર કરેક્ટિવ એક્શન્સ. હવે એનાલિસિસ અને ડિઝાઇન એરર્સ જે છે એને આપણે રેકોર્ડ કરવી, મતલબ કે કઈ એરર આવે છે એનાલિસિસ અને ડિઝાઇન દરમિયાન એને રેકોર્ડ કરવી. આ જે એરર્સ જે છે એ કંઈક બેઝ તરીકે પ્રૂવ થશે ફ્યુચર કરેક્ટિવ એક્શન્સ માટે. તો આ હતા ઓબ્જેક્ટિવ્સ ઓફ રિવ્યૂ. થેન્ક યુ.